સ્વાધ્યાય 2.1 પહેલું, એક સંખ્યામાંથી એકના છેદમાં બે બાદ કરીને મળતા પરિણામને એકના છેદમાં બે વડે ગુણતા જો એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા મેળવો. કોઈ એક સંખ્યા છે એની ઉપર આ પ્રક્રિયા કરવામાં આવેલી છે. તો આપણે તો એ સંખ્યાને ધારી લેવાની જોઈએ. ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે, એ સંખ્યાને શું ધારી લીધી? એક્સ. ચલ કોઈ પણ એક ધારી લેવાનો. હવે એ સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરીને એક દૂતીયાંશ વડે ગુણતા, તો કે એ સંખ્યામાંથી એક દૂતીયાંશ આપણે બાદ કર્યા એટલે આટલો જવાબ આવ્યો છે. એને એક દૂતીયાંશ વડે ગુણતા એકના છેદમાં 8 મળે છે. એટલું કરવાથી બરાબર એકના છેદમાં 8 મળે છે એમ કીધું. તો આપણને સમીકરણ મળી ગયું. હવે સમીકરણ મળી ગયું એટલે આપણે સમીકરણને ઉકેલતા શીખી ગયા. આ ભાગ છે ગુણાકારનો, આ આખું પદ છે કૌંસમાં. કૌંસ સાથે જ્યારે આ ગુણાકારમાં હોય તો આને આ બાજુ મોકલી દેવાનું. ગુણાકારમાં એટલે ભાગાકારમાં, એટલે છેદમાં બે છે તો આ બાજુ આવે તો અંશમાં બે થઈ જાય. એટલે અહીંયા 2 × 8 ઉપર વધશે 1, નીચે વધશે 4. આ ભાગ એમનો એમ. આ માઇનસ 1/2 આ બાજુ આવશે એટલે પ્લસ 1/2 થઈ ગયા. એક્સ એકલો વધ્યો. આવો પૂર્ણાંકનો સરવાળો આપણે આવડી ગયો છે. ક્રોસ ગુણાકાર 2 × 1 આ રીતે કરવાનું. બરાબર છેદમાં 2 ગુણાકાર થાય 4 × 2 = 8. અંશમાં આ 2 ચોકડી ગુણાકાર 2 × 1 = 2 પ્લસ 4 × 1 = 4. 4 × 2 = 6 અને છેદમાં 8. હવે આ 2ના છેદ ડાયરેક્ટ ઉઠતા નથી, પણ કોઈ એક ચોક્કસ સંખ્યા છે જેને આ 2 વડે ભાગી શકાય. 2 વડે 3 ભાગી શકાય અને 2 વડે 8 2 × 3 = 6 અને 2 × 8 એટલે 2 કેન્સલ અને 3 ના છેદમાં 4 મળે. તો આપણે જે સંખ્યા ધારી હતી એક્સ, એ સંખ્યા કઈ મળી? 3 ના છેદમાં 4. એટલે કે 3 ના છેદમાં 4 માંથી 1/2 બાદ કરો અને પછી 1/2 વડે ગુણો તો આપણે જવાબ 1 ના છેદમાં 8 મળે. તો આ આપણી માંગેલી સંખ્યા મળી ગઈ. એવો જ તે બીજો પ્રશ્ન 13 નંબરનો જોઈએ. 13 નંબરનો પ્રશ્ન એ જેવો છે. એક સમય સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણી. શું કર્યું? 5 ના છેદમાં 2 વડે ગુણવાનું. ત્યારબાદ જે પરિણામ મળ્યું તેમાં એટલા ઉમેરી દેવાના જેથી આપણને -7 ના છેદમાં 12 મળે તો તે સંખ્યા શોધો. કોઈ પણ આવી જ્યારે રકમ આપે ત્યારે રકમ 2 થી 3 વાર વાંચવાની એટલે એનો જવાબ આપણને મગજમાં બેસી જાય કે આમાં કરવાનું શું છે. તો એક સમય સંખ્યાને આપણે ધારી લીધી કે ધારો કે તે સમય સંખ્યા એક્સ છે. હવે શું કીધું છે? એમાં 5/2 વડે ગુણવાના. તો એક્સને 5/2 વડે ગુણ્યું, આ જે પરિણામ મળ્યું એમાં ઉમેરવાના કીધા હતા આપણને 2 ના છેદમાં 3. 2 ના છેદમાં 3 ઉમેરવાથી આપણને -7 ના છેદમાં 12 મળે. એટલે કે આની બરાબર -7 ના છેદમાં 12 મળે. હવે આનો ઉકેલ કરીશું એટલે આપણને એક્સ મળી જાય છે. તો સૌથી પહેલાં આ કૌંસ છે, કૌંસની બહારની વસ્તુ આપણે પહેલાં કમ્પ્લીટ કરીએ. તો કે આ +2/2 છે, આ બાજુ આવે તો -2/2. આ સરવાળામાં છે, આ બાજુ આવે એટલે બાદબાકીમાં થઈ જાય. અંશનો ગુણાકાર 5x/2. આ માઇનસ આ બાજુ થઈ ગયું એટલે આ રીતે થઈ જાય. ચોકડી ગુણાકાર આપણને આવડે, છેદમાં 2 ગુણાકાર 12 × 3 = 36, 7 × 3 = 21. પણ અહીંયા માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ, આ માઇનસની નિશાની 12 × 2 = 24. 2 માઇનસ છે એટલે એનો સરવાળો થશે 21 અને 24નો સરવાળો 45 થાય અને છેદમાં 36. હવે એક્સ સાથે 5 અને 2 ગુણાકારમાં છે, 5 ગુણાકારમાં છે, 2 ભાગાકારમાં છે. તો 2 આ બાજુ મોકલું તો 2 ઉપર આવી જાય છે અને 5 મોકલું તો 5 નીચે. તો અહીંયા એવું જ લખ્યું છે કે -45 ના છેદમાં 36 ગુણાકારમાં 2 અને ભાગાકારમાં 5 એટલે આ બાજુ માત્ર એક્સ વધે. 5નો અહીંયા છેદ ઉડે, 5 × 9 = 45. પછી અહીંયા તો કે 9 × 36. હજી અહીંયા 2 અને 4ના છેદ ઉઠશે કે 2 × 2 = 4. છેદમાં માત્ર 2 વધ્યા અને અંશમાં કાંઈ છે નહીં એટલે -1. તો એક્સ બરાબર શું મળ્યું? -1/2 આવી રીતે મળે. બીજો પ્રશ્ન, એક લંબચોરસ સ્વિમિંગ પૂલની
परिमिति 154 आपी है। लंबाई अने पहोळाई, लंबाई है केवड़ी है तो कि पहोळाई करता बमणी है अने एनी थाप बे वधारे छे। लंबाई है पहोळाईना बमणा थी बे वधारे छे तो स्विमिंग पूलनी लंबाई अने पहोळाई मेळवानी। तो जे नानू होय आपणे धारी लेशुं, पहोळाई है नानी छे एटले एक धारी लेशुं तो लंबाई आनी करता डबल करो अने बे उमेरो एवढी थाय। बाजू में जोईए आपणे के धारो कि आ स्विमिंग पूलनी पहोळाई आपणे एक्स धारी लीधी, धारो कि आ स्विमिंग पूल छे आ एनी पहोळाई थाय आपणे केटली धारी एक्स, तो आ लंबाई केवड़ी छे तो कि आना बमणाथी, बमणा क्यारे थाय बे वडे गुणो एटले तो कि बे एक्स बे वडे गुण्या अने एमां बे उमेरो एवढी छे। एम कीधुं छे कि लंबाई छे पहोळाईना बमणाथी बे वधारे छे એટલે પહોળાઈના બમણા કર્યા પ્લસ બે કરો એટલે આ એની લંબાઈ મળી ગઈ, તો તેની લંબાઈ કેટલી થઈ ગઈ બે એક્સ પ્લસ બે મીટર। પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, પરિમિતિ બરાબર બે ગુણ્યા કાઉસમાં લંબાઈ અને પહોળાઈનો સરવાળો। પરિમિતિ આપણને આપી છે 154, આ બે છે, અહીંયા લંબાઈ તો કે બે એક્સ પ્લસ બે અને પહોળાઈ છે એક્સ। હવે જોઈએ તો કે આ બે છે આ કાઉન્સ સાથે ગુણાકારમાં છે, અહીંયા ગુણાકાર હોય તો આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે અહીંયા ભાગાકારમાં આવી ગયું। કાઉન્સની અંદર શું હોય ગયું તો કે એક બે એક્સ છે અને એક એક્સ છે, બે એક્સ અને એક એક્સ ટોટલ થઈ જાય ત્રણ એક્સ, કારણ કે બે સરવાળામાં છે બે અને એક, ત્રણ એક્સ વત્તા બે। આનો ભાગાકાર કરો એટલે મળશે 77, આ પ્લસ બે આ બાજુ આવે તો માઇનસ બે થઈ ગયા, તો આ બાજુ માત્ર બીજા ત્રણ એક્સ, બાદબાકી કરો એટલે 75, અહીંયા ત્રણ એક્સ। હવે શું કરવાનું, ત્રણને આ બાજુ લઈ જવાના, ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે 75ના છેદમાં ત્રણ ભાગાકાર કરો એટલે 25 જવાબ આવશે, એટલે એક્સની કિંમત મળશે 25। તો આપણે શું જોવાનું હતું, લંબાઈ અને આપણને એમ કીધું હતું લંબાઈ અને પહોળાઈ મેળવો, તો આપણે જોઈએ પહોળાઈ આપણે કેટલી ધારી એક્સ, પહોળાઈ આપણે એક્સ ધારી હતી તો એક્સ બરાબર કેટલા છે 25, લંબાઈ કેટલી છે તો કે લંબાઈ આપણે 2x + 2, હવે એક્સ જ્યાં દેખાય ત્યાં કેટલા લઈ લેવાના 25 અને આ બેનો ગુણાકાર છે 50 અને વત્તા 2, 50 અને 2 52, અહીંયા થઈ જાય પહોળાઈના બમણાથી બે વધારે મળી ગઈ, પહોળાઈ 25 એના ડબલ કરો એટલે 50 અને 2 વધારે, એટલે આપણું સાચું છે આ। ત્રીજો પ્રશ્ન, એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ, સમદ્વિ બાજુ એટલે કે બે બાજુ એની સરખી હોય એનું પાયો, પાયો એટલે આ એની ત્રીજી બાજુ થઈ જેનું માપ આપણને આપી દીધું છે, પરિમિતિ આપી છે એટલે કે ત્રણેય બાજુનો સરવાળો, તો બે સમાન લંબાઈની જે બાજુ રહી તેનું માપ આપણે મેળવવાનું, જેનું માપ મેળવવાનું છે તે ધારી લઈએ। ધારો કે જે સમાન બાજુનું માપ છે એક્સ છે, આ ત્રિકોણ છે, ત્રિકોણની આ બે બાજુ સરખી છે, એક એક્સ છે તો બીજી પણ એક્સ હોવાની, ત્રીજી બાજુનું માપ આપણને આપી દીધું છે રકમમાં કે 4/3। હવે ત્રણેય બાજુનો સરવાળો કરો એટલે શું મળે પરિમિતિ, તો આપણે જોઈએ x + x + 4/3 બરાબર પરિમિતિ, ને પરિમિતિ કેટલી છે 4/2/15। હવે આને જ્યારે આપણે અપૂર્ણાંકમાં ફેરવું હોય, હવે આપણે આને અપૂર્ણાંકમાં લખતા શીખીએ કે જ્યારે આ રીતે આપ્યું હોય ત્યારે આ બંનેનો ગુણાકાર થાય એટલે કેટલા થઈ જશે 15 × 60, અને અહીંયા જે કિંમત હોય ઉમેરાઈ જાય વત્તા 2/15, એટલે 60 અને 2 62/15, તો આ કિંમતથી આપણે આગળ વધીએ એટલે આની બરાબર આ રીતે લખ્યું એક્સ અને એક્સ 2x। હવે અહીંયા જોઈએ તો 4/3 છે આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, આ માઇનસની આપણે કરતાં શીખવાડ્યું છે કે અહીંયા બેનો ચોકડી ગુણાકાર, આ બેનો ચોકડી ગુણાકાર 60/6 ગુણાકાર 45, અહીંયા 2x એમના એમ, આ બેની બાદબાકી કરશો એટલે 126 વધે છે, આ 2x/45, 2 જ્યારે છે આ બાજુ આવશે ત્યારે નીચે આવી જશે છેદમાં, હવે જ્યારે નીચે આવે તો 126/2 ભાગાકાર 4 એટલે આપણને મળશે 63/45, 63 અને 45 છે એ બંને 9 વડે ભાગી શકાય એટલે 9 કેન્સલ થાય તો 9ના ઘડિયામાં 63 આવે, 9 7 63 અને નીચે આવે 9 55,
तो सातना छेद में पाँच एक्स की किमत शूँ मिली सातना छेद में पाँच। तो आपने जे सामन बाजू मप मेलवा कीधुँ तू ये एक्स तो एक्स मिली गयू तो लख सन बाजू मप सातना छेद में पाँच सेंटीमीटर है। चौथो प्रश्न बे संख्याओं सरवाळो 95 आप्यो छे। शूँ कीधुं छे कि बे संख्या छे एनो सरवाळो 95 छे। एक संख्या बीजी संख्या करता 15 वधारे छे। एक संख्या बीजी संख्या 15 वधारे छे अने बेनो सरवाळो 95 होय तो ते संख्या मेळवो आपणे धारी लईए। धारो कि एक संख्या एक्स लईए तो बीजी एनी करता 15 वधारे छे तो एक्स वत्ता 15 वधारे थाय तो बीजी संख्या थाय एक्स वत्ता 15। एक संख्या करता बीजी केवी छे 15 वधारे तो एक्स वत्ता 15 करो एटले 15 वधी जाय। હવે આ બે સંખ્યાનો સરવાળો 95 થાય તો આ એક્સ અને બીજી આ એક્સ વત્તા 15 એટલે આ બેનો આપણે કર્યો સરવાળો એનો થાય 95। એક્સ અને એક્સ 2x આ 15 આ બાજુ જાય એટલે માઇનસ માઇનસ 95 માઇનસ 15 કરો એટલે 80 મળશે। આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં 80 ભાગ્યા 2 કરો એટલે એક્સની કિંમત મળે 40। આપણે એક સંખ્યા કહી હતી એક્સ તો એક સંખ્યા એક્સ બરાબર 40 મળી। બીજી સંખ્યા કહી હતી તો કે એક્સ વત્તા 15 તો કે બીજી સંખ્યા એક્સ વત્તા 15 બરાબર એક્સની જગ્યાએ હવે કેટલા લેવાના 40 વત્તા 15 એટલે કેટલા થઈ જાય 55। તેથી માગેલી સંખ્યા 40 અને 55 છે। આવી રીતે ગણાય। પાંચમો બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તફાવત 18 હોય તો તે સંખ્યાઓ મેળવો। હવે જ્યારે ગુણોત્તર આપે તો એને સીધું ધારી લેવાનું। એકને 5 આપ્યા હોય તો 5:3 આપ્યા હોય તો 5x ધારવાનું અને 3x બે સંખ્યાઓનો ગુણોત્તર આપ્યો છે। એક સંખ્યા ધારવાની 5x બીજી સંખ્યા ધારવાની 3x તફાવત 18। આગળ જોઈએ ધારો કે એક સંખ્યા 5x છે બીજી સંખ્યા 3x છે। આવું 5x અને 3x જ્યારે ગુણોત્તર આપે ત્યારે જ ધારવાનું। જેમ કે અહીંયા 5:7 આપ્યું હોય તો અહીંયા 5x ધારવાનું અહીંયા 7x। અત્યારે આપણે આ દાખલો જોઈએ એક સંખ્યા 5x છે બીજી સંખ્યા 3x છે બંનેનો તફાવત 18 છે એમ કીધું। તફાવત એટલે કે બંનેની બાદબાકી તો બંનેની બાદબાકી 18। 5x માંથી 3x જાય તો 2x વધશે। 5x ટોટલ છે એમાંથી 3x બાદ કરી દીધા તો આપણી પાસે વધ્યા 2x આ 18 એમના એમ। હવે આ જે 2 રહ્યા એ આ બાજુ આવશે એટલે નીચે આવશે તો 18/2 એટલે એક્સની કિંમત કેટલી મળી 9। હવે આપણે પ્રથમ સંખ્યા જોઈએ। પ્રથમ સંખ્યા શું ધારી હતી 5x। 5x માં એક્સની કિંમત કેટલી મળી ગઈ આપણને 9 તો આ 2નો ગુણાકાર 5 9 45 એટલે એક સંખ્યા છે 45। બીજી સંખ્યા જોઈએ બીજી સંખ્યા કેટલી ધારી હતી 3x તો 3x માં એક્સની કિંમત છે 9 કારણ કે એક્સ બરાબર કેટલા મળ્યા 9 તો 9 3 27 એટલે બીજી સંખ્યા મળી 27 જેથી માગેલ સંખ્યા 45 અને 27 છે। હંમેશા આવી એક લાઇન છેલ્લે લખી દેવાની જે આપણને પ્રશ્ન માગેલો છે તેના માટે। છઠ્ઠો પ્રશ્ન જો ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો જો ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો। ત્રણ ક્રમિક સંખ્યાઓ આપણે જોઈએ। ક્રમિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો કે 1 2 3 આ બધી ક્રમિક સંખ્યાઓ। 5થી શરૂઆત થતી હોય તો 5 6 7 10થી શરૂઆત થતી હોય તો 10 11 12 આપણને ખબર નથી કઈ ત્રણ ક્રમિક સંખ્યા છે તો ત્રણે ત્રણ ક્રમિક સંખ્યાને આપણે ધારવી પડે। તો ધારો કે ત્રણ ક્રમિક સંખ્યા આવડ્યા છે એક એક્સ હોય તો બીજી એની કરતાં એક વધારે હોવાની એટલે એક્સ વત્તા 1 હોવાની ત્રીજી આની કરતાં એક વધારે હોવાની એટલે એક્સ વત્તા 2। આવી રીતે ત્રણ ક્રમિક સંખ્યા મળી ગઈ આ ત્રણેયનો સરવાળો 51 છે એમ કીધું તો આપણે ત્રણેયનો સરવાળો કરી દઈએ એક્સ એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2 આનો સરવાળો 51। 1 2 અને 3 વાર એક્સ છે એટલે 3x થઈ જશે। આ +1 અને +2 એટલે +3 થઈ ગયા। +3 આ બાજુ આવે એટલે -3 થઈ જાય આની બાદબાકી કરો એટલે 48 વધે આ 3 આ બાજુ આવે એટલે છેદમાં આવે 48/3 કરો એટલે એક્સની કિંમત મળશે 16। એક્સની કિંમત જો આ 16 હોય તો આ 16 કરતાં એક વધારે એટલે 17 હોવાની આ એક વધારે એટલે 18 હોવાની તેથી માગેલ સંખ્યા કઈ છે 16 17 અને 18। સાતમો
आठना त्रण क्रमिक गुणितों सरवाळो एटले के आठना गुणितों क्या होय आठ सोल चौवीस बत्रीस एटले आठना घड़िया में जे आगळ आवता होय तेवडा ते बधा आठ सोल बत्रीस चालीस अड़तालीस छप्पन आ बदा एवा कोईपण त्रणनो सरवाळो कोईपण त्रण एटले के क्रम में जे आवता होय तेवा त्रणनो सरवाळो आठ सौ अठासी छे तो ते गुणितो आपणे मेळवाना छे तो आपणे तेने धारी लईए આપણે જેમાં આગળ દાખલો જોયો તો તેમાં તે ત્રણ સંખ્યાઓ ધારી લેવાની તેને આઠ વડે ગુણી દેવાના એટલે આ ત્રણ ક્રમિક ગુણોત્તર આપણને મળી જશે ધારો કે આઠના ત્રણ ક્રમિક ગુણોત્તર એક એક્સ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ટુ ત્રણેય આઠ સાથે ગુણાયેલા હોય એટલે આઠના ગુણિતો થયા આ ક્રમમાં થયા એક્સ અને બીજો થયો એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ટુ આ ત્રણેય ક્રમિક થયા આઠ સાથે ગુણાયેલા છે એટલે આઠના ક્રમિક ગુણિતો કહેવાય હવે આ દરેકનો સરવાળો છે આઠસો ને અઠ્યાસી તો આ ત્રણેયનો સરવાળો આપણે આઠસો ને અઠ્યાસી આ આઠ એક્સ અહીંયા આઠ અંદર ગુણાશે આઠ એક્સ આઠ અને એકનો ગુણાકાર આઠ એક આઠ અહીંયા પણ આઠ એક્સ આઠ દુ સોળ આ બાજુ આઠસો ને અઠ્યાસી એક્સવાળા પદનો સરવાળો કરવી આઠ એક્સ આઠ એક્સ અને આઠ એક્સ આઠ અને આઠ સોળ અને આઠ ચોવીસ એક્સ થઈ ગયા આ આઠ અને સોળ ચોવીસ આ ચોવીસ આ બાજુ જાય એટલે માઇનસ થઈ જશે માઇનસ કરો એટલે આઠસો ને ચોસઠ જવાબ મળે હવે આ ચોવીસ આના છેદમાં આવે આનો ભાગાકાર કરો આપણે એટલે જવાબ મળશે છત્રીસ તો એક્સ બરાબર છત્રીસ કિંમત મળે તો પ્રથમ ગુણિત કયો હતો આપણે ત્રણે ત્રણ ગુણિત આપણને જોવાના છે પ્રથમ ગુણિત હતો આઠ એક્સ આઠ એક્સ એક્સ એટલે છત્રીસ આ બેનો ગુણાકાર કરો એટલે બસો ને અઠ્યાસી પહેલો ગુણિત મળી ગયો દ્વિતીય બીજો ગુણિત શું હતો આઠ અને એક્સ પ્લસ વન એટલે એક્સ પ્લસ વન એટલે છત્રીસ પછીનો સાડત્રીસ તો આઠ સાડત્રીસ સાથેનો ગુણાકાર આવશે બસો ને છન્નું ત્રીજો એક્સ પ્લસ ટુ એટલે છત્રીસ વત્તા બે આડત્રીસ તો આઠનો આડત્રીસ સાથે ગુણોત્તર એટલે આ ત્રીજો મળી ગયો નીચે લખવાનો માગેલ ત્રણ ગુણિત બસો અઠ્યાસી બસો છન્નું અને ત્રણસો ને ચાર છે આઠમો ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો અનુક્રમે બે ત્રણ અને ચાર સાથેનો ગુણાકાર ફરીથી ક્રમિક સંખ્યાઓ જ આવી ઉપર આઠ વડે ગુણાકાર હતો અહીંયા અલગ અલગ સંખ્યા વડે પહેલી સંખ્યાનો બે વડે બીજીનો ત્રણ અને ચોથીનો ત્રીજીનો પહેલીનો બે બીજીનો ત્રણ અને ત્રીજીનો ચાર વડે ગુણાકાર છે અને એમનો સરવાળો ચુમ્મોતેર છે તો તે સંખ્યાઓ મેળવવાની ફરીથી એવી જ રીતે ધારવાનો ધારો કે ત્રણ ક્રમિક સંખ્યાઓ એક એક્સ છે તો એક એના પછીની એક્સ પ્લસ વન એક એના પછીની એક્સ પ્લસ ટુ પહેલી સંખ્યા બે વડે ગુણાયેલી છે આ ત્રણ વડે અને આ ચાર વડે એવું આપણને અહીંયા કીધું છે આના વડે ગુણાકાર કર્યો અને પછી એનો સરવાળો ચુમ્મોતેર આવ્યો તો આનો બે વડે ગુણાકાર કરો એટલે બે એક્સ આનો ત્રણ વડે આગળ ત્રણ વડે ગુણાયેલા છે આ ભાગ છે આગળ ચાર વડે ગુણાયેલા છે આ બે એક્સ અંદર ગુણાકાર કરેલો ત્રણ એક્સ ત્રણ એકા ત્રણ અહીંયા ચાર એક્સ ચાર દુ આઠ અને બરાબર ચુમ્મોતેર બે એક્સ ત્રણ એક્સ પાંચ અને ચાર નવ એક્સ આઠ અને ત્રણ અગિયાર હવે અગિયાર આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય છે આની માઇનસ કરો એટલે અહીંયા વધશે ત્રેસઠ હવે નવ આના છેદમાં આવશે એટલે ત્રેસઠના છેદમાં નવ નવ સત્તા ત્રેસઠ આપણને આવડે છે ઘડિયામાં આવે છે એક્સની કિંમત મળી સાત એક્સની કિંમત સાત તો આ સાત છે એની કરતાં એક વધારે આ સાત એની કરતાં એક વધારે આઠ એની કરતાં એક વધારે નવ તો માગેલ સંખ્યાઓ કઈ કઈ છે સાત આઠ અને નવ આવી રીતે આ દાખલો ગણાય